કેવી રીતે ઝડપી દરે કરાવે છે પ્રક્રિયાર્થીમાં નિપજમાં કેવી રીતે ઝડપી વધારો થાય એની અંદર એક સરસ મજાની આપણે વાત કરીએ કે કોઈપણ પ્રક્રિયક છે એ અલગ અલગ સંક્રમિત અવસ્થાઓમાંથી રૂપાંતરિત થઈ અને નિપજમાં ફેરવાય છે પણ આ અવસ્થા દરમિયાન એનો જે શક્તિ સ્તર છે એ ખૂબ ઊંચો હોય એટલે કોઈપણ પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરિત થવા માટે ચોક્કસ આવશ્યક શક્તિ સ્તર હોય છે અને આ પ્રક્રિયા જો પોતાની રીતે થતી હોય તો એવો આવશ્યક શક્તિ સ્તર છે એ ઊંચો છે જ્યારે એ પ્રક્રિયા ઉત્સેચક સાથે જોડાય ત્યારે એનો સક્રિય શક્તિ સ્તર નીચો આવી જાય છે અથવા તો એને ઊંચી શક્તિની જરૂરિયાત પડે છે અને ખૂબ જ ઝડપથી પ્રક્રિયાનો દર વધે છે એ શું કરવાને એ આપણે જોઈ ગયા અને આ જ વસ્તુને હું એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું એક સામાન્ય દાખલા તરીકે કાલનો તમે આખું વિડીયો જોયો હશે એટલે તમને એવું થયું હશે કે ભાઈ ઉત્સેચકો છે પ્રક્રિયાનો દર વધારી શકે છે કારણ કે એને સક્રિય કરવા માટેની સક્રિય શક્તિ સ્તર છે એ નીચો લઈ આવે છે અને પરિણામે પ્રક્રિયાનો દર ઝડપી થાય છે પણ એને એક સાવ સામાન્ય એક્ઝામ્પલથી સમજવું ઘણી વખત માનો કે કોઈને આજે મગજમાં ક્લિયર ન થયું હોય તો ભાઈ આપણે લાકડું છે એ લાકડાને એમને સળગાવીએ સળગાવી લીધા પછી પ્રક્રિયા ચાલુ રહેશે પણ સળગાવવા માટે આપણે સીધું જ આમ લાઇટરથી સળગાવી શકશું નહીં દિવાસળીથી સળગાવી શકશું નહીં એટલે એને થોડી વાર માટે બર્નર ઉપર રાખવું પડશે ગેસ ઉપર કે પ્રાઇમસ ઉપર રાખો પછી એ સળગવા મળશે એ એમને સાઈડ પણ હવે માનો કે એ જ લાકડા ઉપર હું પેટ્રોલ થોડુંક નાખી દઉં ખાલી તીખારો કાફી છે ને અહીંયા પેટ્રોલ એ ઉત્સેચક તરીકે કામ નથી કરતું પણ એના જેવું કામ કરે છે પેટ્રોલ છે એ પોતે અહીંયા તો દહન થઈ જાય છે પણ તમે એ જ્યારે લાકડા ઉપર પેટ્રોલ જોડાય છે એટલે કે માનો કે એ જગ્યાએ ઉત્સેચક હોય તો એ પ્રક્રિયાને ઝડપી બસ આ જ પ્રક્રિયા થાય એ લાકડા ઉપર તમે પેટ્રોલ નાખો છો અને એ પેટ્રોલને હવે તમે ખાલી દિવાસળી એમ અડાડો ભડકો થઈ જશે અને પ્રક્રિયા કેમ ઝડપી કરાવી નાખી એવી જ રીતે ઉત્સેચક પ્રક્રિયાથી સાથે જોડાય ત્યારે પ્રક્રિયાના દરમાં વધારો કરે છે અહીંયા પેટ્રોલ એ ઉત્સેચક તરીકે કામ નથી કરતું માત્ર એક ક્રિયાવિધિની દ્રષ્ટિએ આપણે દ્રષ્ટાંત લીધું છે કેમ પ્રક્રિયાને ઝડપી કરાવે છે પણ આવી ઉત્સેચકોની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો ઉત્સેચક છે પ્રક્રિયાઓ ઘર પ્રક્રિયાથીને નિપજમાં ફેરવે છે તો એની ક્રિયાવિધિ ઉપર કેવા કેવા પરિબળો અસર કરે છે તેની આપણે વાત કરવી છે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે તે ઉત્સેચકની સક્રિયતા પર પણ અસર કરે છે ભાઈ ભાઈ સમજવા જેવો મુદ્દો પહેલો જેવી વાત કરી દીધી કે જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર કરી શકે તે ઉત્સેચકની સક્રિયતા ઉપર પણ અસર કરે કારણ કારણ કે દરેક ઉત્સેચક છે પ્રોટીનના બનેલા છે ને એ પ્રોટીનની તૃતીયક બંધારણમાં હોય છે તૃતીયક સંરચના ધરાવતા હોય છે અને એટલે તો એ દરેક ઉત્સેચક એક ચોક્કસ સ્ત્રી પરિમાણ સ્વરૂપ ધરાવે છે એક ચોક્કસ એક્ટિવ સાઇડ સક્રિય સ્થાન ધરાવે જો આ તૃતીયક સંરચના બદલી જાય તો ઉત્સેચકનું બંધારણ છે એનું સ્વરૂપ બદલી જાય તો એનું ક્રિયાશીલ સ્થાન વિખાઈ જાય અને એ પ્રક્રિયાર્થી સાથે અથવા તો પ્રક્રિયક સાથે જોડાઈ શકતો નથી એટલે પ્રક્રિયા કરાવી શકશે નહીં એટલે જે પરિબળો આ પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરી શકે તે ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરે છે તો કયા કયા પરિબળો ફેરફાર આપણે જોઈ ગયા છીએ આગળ થોડીક પ્રોટીનની ડિટેલમાં રચના કરી ત્યારે એના ઉપર તાપમાનની અસર થાય પીએચની અસર થાય અમુક ક્ષારની અસર થાય છે તો એવી જ રીતે એવા જ પરિબળો છે એ ઉત્સેચકની સક્રિયતા ઉપર અસર કરી શકશે ઉત્સેચકની ક્રિયા વિધિ પર અસર કરી શકશે તાપમાન તો એક ચોક્કસ તાપમાન તમે વધારશો તો એ ઉત્સેચક છે ઉત્સેચકનું જે તૃતીય બંધારણ છે એમાં બદલાવ આવી શકશે અને તાપમાનની અસર થાય પીએચની અસર થાય પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય તો પણ ઉત્સેચકની સક્રિયતા અથવા તો એની ક્રિયાવિધિ પર અસર થશે અને કોઈ એવા વિશિષ્ટ રસાયણોનું જે ઉત્સેચક સાથેનું જોડાણ કે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય એવા રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાઈ જાય છે અને જેને કારણે ઉત્સેચકની સક્રિયતા છે એમાં ફેરફાર થાય એના ઉપર અસર કરે એવા રસાયણો પણ એ ઉત્સેચકની ક્રિયા વિધિ પર અસર કરે છે એટલે સામાન્ય રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો આપણે જોઈએ તો એમાં તાપમાન પીએચ પ્રક્રિયક સાંદ્રતામાં ફેરફાર અને એવા વિશિષ્ટ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકની ક્રિયાશીલતામાં ફેરફાર કરી શકે એનું નિયમન કરતા હોય આવા ચાર ઘટકો જે સામાન્ય રીતે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા હોય છે આ પરિબળો છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે તો એમાંથી એક પછી એક પરિબળને ધ્યાનથી જોતા જઈએ અને એનો અભ્યાસ કરતા જઈએ સૌ પ્રથમ તાપમાન અને પીએચની વાત કરીએ ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચના એક મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે દરેક ઉત્સેચક એક વિશિષ્ટ તાપમાન અને દરેક ઉત્સેચક એક વિશિષ્ટ પીએચ મર્યાદા ક્ષેત્રની અંદર કામ કરતા માનો કે એક આપણે સામાન્ય રીતે એક સમજી લઈએ કે માનો કે કોઈ એક ઉત્સેચક છે એ અને આનું આપણે નામ રાખી દઈએ એમાઇલેઝ આ એમઆઈલેઝ એ ઉત્સેચક છે અને એમઆઈલોઝ એ પોલીસેક્રેટ શૃંખલા હતી આ તો પ્રોટીનો બનેલો હોય ઉત્સેજક તો આ એમાં સમજવા માટેની વાત છે સાચું ન સમજી લેવું પણ સમજવા માટે હું ઉદાહરણ આપું છું કે આ એમાઈલેજ ઉત્સેચક છે એ સામાન્ય રીતે વીસ ડિગ્રીથી એ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે સારી રીતે કાર્ય કરી શકે છે અને વીસ ડિગ્રી એ થોડું સક્રિય હોય જેમ જેમ તાપમાન વધે અને સૌથી વધારે તો કે એ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મેક્સિમમ કાર્ય કરે છે અને પછી તો દરેક ઉત્સેચક એ ચોક્કસ તાપમાન મર્યાદામાં કામ કરે છે બાવીસ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મર્યાદામાં કામ કરે છે આથી ઓછું તાપમાન થશે તો એની સક્રિયતા ઘટશે અને તાપમાન વધશે તો પ્રોપર કામ નહીં કરી શકે એવી જ રીતે દરેક ઉત્સેચક એક ચોક્કસ પીએચ મર્યાદામાં કામ કરે છે સમજાય છે એટલે દરેક ઉત્સેચક છે એ ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ મર્યાદિત વિસ્તારમાં ક્ષેત્રમાં કામ કરે છે કોઈ ઉત્સેચક છે એસિડિક માધ્યમમાં કાર્યશીલ હોય તો કોઈ ઉત્સેચક બેઝિક માધ્યમમાં કાર્યરત હોય તો દરેક ઉત્સેચક ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ મર્યાદામાં કાર્ય કરે છે અથવા તો કાર્યરત હોય છે તો દરેક ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચના આધારે થાય છે મહત્તમ ક્રિયાશીલતા એકદમ મહત્તમ દાખલા તરીકે આપણે કીધું કે એમાં મહત્તમ ક્રિયાશીલ હોય જો એનાથી તાપમાન ઘટે તો એની ક્રિયાશીલતા ઘટે તોય ઘટે એવી જ રીતે ચોક્કસ પીએચ મર્યાદામાં એ મેક્સિમમ કામ્ય કરતું હોય એટલે દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને પીએચને આધારે થાય છે જે ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહેવાય જે તાપમાને ઉત્સેચક મેક્સિમ મહત્તમ ક્રિયાશીલ હોય એ તાપમાનને ઇષ્ટતમ તાપમાન કહેવાય અને જે પીએચ દરમિયાન અથવા જે પીએચમાં ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલ હોય તેને ઇષ્ટતમ પીએચ કહેવાય તે ઉત્સેચક માટેનું ઇષ્ટતમ તાપમાન અને તે ઉત્સેચક માટેનું ઇષ્ટતમ પીએચ સામાન્ય રીતે આપણા શરીર સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્સેચકો આવા જૈવિક ઉત્સેચકો મુખ્યત્વે સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાને મહત્તમ ક્રિયાશીલ હોય અને એટલે આવા ઉત્સેચકોનું ઇષ્ટતમ તાપમાન થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ કહેવાય સાડત્રીસ ડિગ્રી તાપમાન કહેવાય અને લગભગ સાત પીએચની આસપાસ મેક્સિમમ સક્રિય હોય તો એને ઇષ્ટતમ પીએચ સાત કહેવાય

સાવ સિમ્પલ વાત છે જો નીચો તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા અને નિષ્ક્રિય કરે હવે હું તમને એમ કહું કે અહીંયા આપણે તાપમાનવાળો ગ્રાફ જોઈએ અને અહીંયા આપણને ધ્યાનમાં આવશે કે ખરેખર કેવી રીતે વાત કરે છે આમ છે આપણને હવે અહીંયા આપણે તાપમાન દર્શાવીએ અને અહીંયા ઉત્સેચકનો પ્રક્રિયાનો વેગ બતાવીએ ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાનો વેગ હવે દાખલા તરીકે કોઈ ઉત્સેચક છે ઉત્સેચક અહીંયા સામાન્ય રીતે ચોક્કસ તાપમાને એટલે આને આપણે લઈ લઈએ કે અહીંયા પાંત્રીસ ડિગ્રી અથવા તો એક લઈ લીધું ને કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો આ ઉત્સેચક ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન મહત્તમ પ્રક્રિયાના વેગથી કામ કરે છે અહીંયાથી આ પ્રક્રિયા આટલા દરથી ઝડપથી જતી પણ એનાથી નીચું તાપમાન લઈ આવો તોય પ્રક્રિયાનો દર ઘટે અને એનાથી ઊંચું લઈ જાઓ તોય પ્રક્રિયાનો દર ઘટે આ પ્રક્રિયાનો વેગ છે એ ઘટશે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને મહત્તમ દરથી કામ કરે છે એક મિનિટની અંદર માનો કે અણુ બને છે હવે ઈ ડિગ્રી સેલ્સિયસ પ્રક્રિયા ખૂબ ઝડપથી કરાવે પણ એ પ્રક્રિયા જો તમે ત્રીસ થી પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ આવો તો પ્રક્રિયાનો વેગ ઘટશે વીસ ડિગ્રી લઈ આવે એનાથી ઘટશે જેમ જેમ તાપમાન ઘટાડતા જશો એમ પ્રક્રિયાનો વેગ ઘટશે એવી જ રીતે જેમ જેમ તાપમાન વધારતા જશો એમ પ્રક્રિયાનો વેગ ઘટશે એટલે ઇષ્ટમ તાપમાનથી જો તાપમાન ઘટે કે વધે ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે અને પ્રક્રિયાનો વેગ ઘટે છે એટલે ગ્રાફ આપણને આવો મળે એવી જ વસ્તુ પીએચમાં જોવા મળે ઇષ્ટતમ પીએચ થી વધે કે ઘટે તો ઉત્સેચકની ક્રિયાશીલતા હંમેશા ઘટશે અહીંયા ઇષ્ટતમ પીએચ કહેવાય આને આ ઈષ્ટતમ પીએચથી પીએચ ઘટશે તોય પ્રક્રિયાનો વેગ ઘટશે અને ઇષ્ટતમ પીએચથી પીએચ વધે તોય પ્રક્રિયાનો વેગ ઘટશે સમજાય છે વસ્તુ અને આપણને ખબર તાપમાનની વાત કરીએ જેમ તાપમાન નીચું જશે મુસેચકની ક્રિયાશીલતા નિષ્ક્રિય થશે એટલે એના પ્રક્રિયાથી સાથે ઝડપથી નહીં જોડાઈ શકે અને પ્રક્રિયાનો દર ઘટશે અને જો તાપમાન ઊંચું જશે અને તાપમાન ઊંચું જશે તો ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે અહીંયા વિનૈસર્ગીકરણ થાય કારણ કે ઊંચા કારણે આ પ્રોટીન જે તાપમાન બંધારણ ધરાવતું હતું ત્રિપરિમાણ સ્વરૂપ હતું એ વિનૈસર્ગીકૃત થઈ જશે કદાચ તૃતીયકમાંથી માંથી દ્વિતીય કે પ્રાથમિક બંધારણ થઈ જશે જેને આપણે વિનૈસર્ગીકરણ કહેવામાં આવે છે અને પરિણામે એના જે એક્ટિવ સાઈટ હતા સક્રિય સ્થાન હતા એ રહેશે નહીં એ વિઘટિત થશે નાશ પામશે અને પરિણામે પ્રક્રિયાથી સાથે જોડાણ થઈ શકતું નથી અને એટલે તો એના ગુણધર્મો બદલી જાય છે આપણે કીધું ને સ્વરૂપ બદલે એટલે એટલે એના બદલી જાય અને ઉત્સેચક ઉત્સેચક તરીકે કાર્ય નહીં કરી શકે માટે પણ એની ક્રિયાશીલતા આ અને પીએચ અને ઇષ્ટતમ તાપમાન ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલ વધારો ઘટાડો છે એની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે હવે બીજું પરિબળ આપણે લઈએ પ્રક્રિયકની સાંદ્રતા આમ તો ત્રીજું પરિબળ આપણે તાપમાન અને પીએચ ની વાત કરી પ્રક્રિયક ની સાંદ્રતા હવે એક વસ્તુ સ્પષ્ટ છે કે ઉત્સેચક પ્રક્રિયા સાથે જોડાય તો પ્રક્રિયક નિપજમાં ફેરવાય જેટલા ને જેટલા ઉત્સેચક વધુ પ્રક્રિયક સાથે જોડાશે અને જેટલા પ્રક્રિયક વધુ તેટલી સાંદ્રતાનો દર એટલે સોરી એટલી નિપજ છે એ ઝડપથી પ્રાપ્ત થશે એટલે પ્રક્રિયાનો દર વધશે તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે

ઓકે પણ આ જ સમયે હું હવે આની અંદર પ્રક્રિયકની સાંદ્રતા વધારું પાંચની જગ્યાએ હું આઠ કરું તો આઠ સબસ્ટ્રેટ થાય તો આઠ અણુ નિપજ ના બને તો એક મિનિટમાં મને અત્યારે મળતી નિપજ તો આઠ જ હવે એની જગ્યાએ હું દસ કરું તો દસે દસ એન્જિમના અણુ જોડાઈ શકે છે તો મને એક મિનિટમાં દસ પ્રોડક્ટના અણુઓ મળશે નિપજ મળશે પણ હવે હું બાર કરું તો તો એ એ જ જ મળશે કારણ કે જે જે ઉત્સેચકના સ્થાન હતા બધા ભાગ સાથે પ્રક્રિયકના અણુ જોડાઈ ગયા છે હવે બાર અણુ નાખીશ તો એ બે પેડા રહેશે મને એક મિનિટમાં નિપજના તો દસ જ અણુ મળશે પણ શરૂઆતમાં જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય તો એની સાથે સાથે સૌ પ્રથમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ વધે છે પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી મેં કીધું ને કે બધા જ ઉત્સેચકની સક્રિય સ્થાનો છે પ્રક્રિયક સાથે જોડાઈ ગયા હવે કોઈ ઉત્સેચક નવરો જ નથી રહેતો એનું પ્રક્રિયા એનું સક્રિય સ્થાન ખુલ્લું જ નથી રહેતું તો પછી કોઈ પ્રક્રિયક સાથે જોડાવવા માટે ફ્રી નથી અને એટલે પછી કદાચ પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલી વધારી દો તો પછી પ્રક્રિયાનો વેગ વધે નહીં એટલે એક વખત પ્રક્રિયાનો દર પ્રક્રિયાનો વેગ મહત્તમ થઈ જાય મેક્સિમમ પ્રાપ્ત થયા પછી જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પણ પ્રક્રિયાના વેગમાં વધારો થાય નહીં અને એટલે આપણને ગ્રાફ આવો મળે તમે સમજી લો આ પ્રક્રિયકની સાંદ્રતા છે અહીંયા એક અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર છે પ્રક્રિયાનો વેગ છે તો શરૂઆતમાં તમે ઉત્સેચક સાથે જ્યારે પ્રક્રિયા થાય જેમ જેમ સાંદ્રતા વધારતા જાઓ એમ પ્રક્રિયાનો દર વધતો જાય જેમ જેમ સાંદ્રતા વધારો પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ વધતો જાય છે એક લિમિટ સુધી અહીંયા સુધી હવે આ સાંદ્રતાએ તમને પ્રક્રિયાનો દર મહત્તમ મળી ગયો હવે અહીંયા માનો આ તમે કોઈ પણ એક સાંદ્રતા નક્કી કરી એક સાંદ્રતા છે અહીંયા પ્રક્રિયાનો દર મહત્તમ મળી ગયો હવે તમે એના પછી સાંદ્રતા વધારો તો પ્રક્રિયાનો દર તો આ જ આવવાનો છે એટલે તો તમારો ગ્રાફ આમ આવ્યો સમજમાં આવે છે તમને વાત સમજાય છે આમ પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી આ મેક્સિમમ અને વી મેક્સ કહેવામાં આવે વી મેક્સ પછી એક અગત્યની વાત તમને વચ્ચે હું લઈ લો કે જ્યારે કોઈ પણ ઉત્સેચક પ્રક્રિયાથી દ્વારા જે પ્રક્રિયા થાય છે અને આ વી મેક્સ મેળો તો આ પ્રક્રિયાનો દર અડધો ક્યાં છે એટલે અહીં વી મેક્સ વન આફ અહીંયા માનો કે આ પ્રક્રિયાનો દર છે એક મિનિટની અંદર અહીંયા દસ અણુ પ્રાપ્ત થતા હોય તો અહીંયા પાંચ થતા હોય એટલે વી મેક્સ હાફ કહેવાય એને તો પ્રક્રિયાનો વેગ જ્યારે અડધો હોય મહત્તમથી અડધો હોય એ સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એ સાંદ્રતાને કેમ અચળાંક કહેવામાં આવે માઇકેલસ મેન્ટન ઇક્વેશન ઉપર થઈને કે એમ અચળાંક કે એમ અચળાંક કોને કહેશો કે એમ અચળાંક એટલે પ્રક્રિયકની એવી સાંદ્રતા અથવા તો પ્રક્રિયાથીની એટલી સાંદ્રતા કે જ્યારે એ પ્રક્રિયાનો દર છે મહત્તમથી અડધો હોય તે પ્રક્રિયકની તે સાંદ્રતાને કે એમ અચળાંક કહેવામાં આવે છે સમજાય છે વસ્તુ કે એમ અચળાંક તો જો અહીંયા સાંદ્રતા છે આને આપણે આપણે સાંદ્રતા લઈ લઈએ અને હું એમ કહું કે માનું કે પોઈન્ટ વન છે અહીંયા પોઈન્ટ હું સીધા પોઈન્ટ ફાઈવમાં જ લખું અહીંયા પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ ટેન છે અહીંયા પોઈન્ટ વન ફાઇવ છે અને અહીંયા પોઈન્ટ છે તો તમે એક વસ્તુ સમજી લો પોઈન્ટ ફાઇવ સાંદ્રતા એ પ્રક્રિયાનો વેગ છે એ જે મહત્તમથી અડધો છે તો પોઈન્ટ એક મહત્તમ નથી થઈ જતો પોઈન્ટ વન નહીં મહત્તમ થાય છે એટલે એક શરૂઆતના સમયમાં પ્રક્રિયાનો વેગ ખૂબ ઝડપથી વધે છે પછી ધીમે ધીમે વધે છે અને મહત્તમ થાય છે એટલે પહેલાં તો થોડી સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો દર વેગ વધે પ્રક્રિયાનો વેગ વધે પણ એક લિમિટ પછી ખૂબ ધીમો વધે છે પ્રક્રિયાનો વેગ વધે છે પણ જેમ જેમ ઘણી બધી સાંદ્રતા વધારો ત્યારે પ્રક્રિયાનો વેગ ધીમો ધીમો વધે અને શરૂઆતના સમયમાં જ્યારે અડધો પ્રક્રિયાનો વેગ થાય ત્યાં સુધી ખૂબ જ ઝડપથી વધારો થાય છે એટલે કેમ અચણા કોને કહેશો તમે તો કે પ્રક્રિયકની એવી સાંદ્રતા કે જ્યારે એ ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાનો દર એનો વેગ મહત્તમથી અડધો હોય એક વાત આના પછી એવી છે કે ભાઈ અહીંયા ઓકે આપણને ખબર પડી કે એક લેવલ સુધી સાંદ્રતા વધારો તો પ્રક્રિયાનો દર વધે પછી નથી વધતો આવું કેમ એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા મેં જે તમને પેલા કીધું એ પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકને કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતા નથી મેં ઓલરેડી તમને પહેલા સમજાવી દીધું કે માનો કે આપણે જે કીધું એ પ્રમાણે ઉત્સેચકના 10 દસ અણુ છે અને પ્રક્રિયકના પાંચ અણુ છે તો એ સમયે તમે પ્રક્રિયકના અણુઓ જેમ જેમ વધારશો સાતમાંથી દસ કરશો દસ અણુ ઉત્સેચક સાથે જોડાઈ ગયા છે હવે બીજા અણુ સાથે જોડાઈ શકે એમ નથી અને એટલે પ્રક્રિયાનો દર વધતો નથી તો કોઈ પણ ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરી માટે સંવેદન છે સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે એવા ચોક્કસ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાય છે અને એવા વિશિષ્ટ રસાયણો ઉત્સેચક સાથે જોડાય એટલે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ફેરફાર થાય છે

અને ઉત્સેચક ની પ્રક્રિયાને અટકાવી દઈએ તો આવા રસાયણને અવરોધક અથવા તો અવરોધન કહે છે આવા ને અવરોધક કહેવાય તો એ અવરોધન પ્રક્રિયા થઈને એવા રસાયણને શું કહેવાય અવરોધક કહે છે જો કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને પ્રક્રિયાને અટકાવી દે પ્રક્રિયા સ્ટોપ કરી દે પ્રક્રિયા ન થવા દે તો આવા રસાયણને અવરોધક કહેવાય ને આ ક્રિયાને અવરોધન કહેવામાં આવે છે જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે ભાઈ ભાઈ જોજો અને ઉત્સેચકની ક્રિયાશીલતાને ત્યારે એને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય શું કરવાને કે ભાઈ આ ઉત્સેચક સાથે કોણ જોડાવાનું હતું તો કે ઉત્સેચક સાથે એનું પ્રક્રિયક જોડાવાનું હતું આ બીજા પ્રક્રિયકો એની સાથે જોડાતા નથી પણ કોઈ એવો પ્રક્રિયક આવી ગયો કોઈ એવો પ્રક્રિયક આવી ગયો કે જે મૂળ પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી સાથે કરે છે એ મૂળ જેવું જ એ બંધારણ ધરાવે છે અને એટલે ઉત્સેચક સાથે સાથે ઉત્સેચકના સક્રિય સ્થાન જોડાવા માટે સક્ષમ છે અથવા તો એ જોડાઈ શકે છે અને એટલે પરિસ્થિતિ આવી થશે કે આ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયક જોડાય એ પેલા જો કોઈ આવો ઘટક જોડાઈ જાય તો હવે અહીંયા પ્રક્રિયાર્થી જોડાઈ શકતો નથી અને આ બે ક્રિયાશીલ સ્થાન સાથે જોડાવા માટે સક્ષમ છે એટલે ટૂંકમાં આપણા પ્રક્રિયાર્થી છે પ્રક્રિયાર્થી જેવું જ કોઈ રસાયણ થોડું બંધારણ ધરાવે છે એને મળતું આવે છે તો આ અવરોધક એ પ્રક્રિયાર્થી સાથે કોમ્પિટિશન કરે છે સ્પર્ધા કરે છે અને એ ઉત્સેચક સાથે પહેલાં જોડાઈ જાય છે અને ઉત્સેચકને બ્લોક કરી દે છે માટે ઉત્સેચકનું સક્રિય સ્થાન આ પ્રક્રિયાથી સાથે જોડાઈ ન શકે અને એટલે પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાતું નથી અને એટલે પ્રક્રિયા અટકી જાય છે પણ આવા પ્રકારના અવરોધકને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવામાં આવે હરીફ અવરોધક કહેવામાં આવે છે કે જે પ્રક્રિયક સાથે સ્પર્ધા કરે છે પ્રક્રિયકના બંધારણને પ્રક્રિયકની સંરચના સાથે મળતું આવે છે અને તે બે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડે નહીતર તો દરેક ઉત્સેચક એક વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન ધરાવે એક ચોક્કસ રસાયણ કે ઘટક સાથે જોડાઈ શકે છે પણ આ અવરોધક ઘટક એવું છે કે પ્રક્રિયકનું જે જોડાણ સ્થાન છે એના જેવી જ રચના ધરાવે છે અને માટે ઉત્સેચક સાથે જોડાઈને ઉત્સેચકને બ્લોક કરી દે તો અહીંયા આ રીતે પ્રક્રિયા અવરોધ થાય છે પણ આવા પ્રકારના અવરોધકને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય આપણે બે પ્રકાર જોશું આપણી ટેક્સમાં નથી આપ્યું પણ પ્રતિસ્પર્ધી અને બિન પ્રતિસ્પર્ધી અવરોધક પણ આપણે પેલા આ ટેક્સ્ટ બુકની પોઈન્ટ પૂરો કરીએ પછી આગળ જોઈએ હવે અવરોધક પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા ધરાવે છે અને તેના ફળ સ્વરૂપે આ પ્રક્રિયા દ્વારા ઉત્સેચક અને પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા કરે છે કીધું ને અવરોધક અવરોધક છે એ જ ઉત્સેચકના જેવી રચના સાથે ખૂબ સમાનતા ધરાવે અને તેના ફળ સ્વરૂપે પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચક અને પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે ત્યાં કોણ જોડાઈ જાય છે અવરોધક જોડાઈ જાય છે અને એટલે અહીંયા સ્પર્ધા કરે છે અને એ જોડાઈ જાય છે અને એ જોડાઈ જાય છે એટલે પ્રક્રિયક જોડાઈ શકતો નથી અને પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી અને જેના ફળ સ્વરૂપે ઉત્સેચકની પ્રક્રિયા ધીમી પડી જાય કારણ કારણ કે ઉત્સેચકોના અહીંયા તો ઘણા બધા અણુઓ હતા પણ કેટલાક ઉત્સેચકના અણુઓ એવા થશે કે જે આવા અવરોધકોથી જોડાઈ ગયા છે અને અવરોધકોથી જોડાઈ ગયા છે એટલે હવે અહીંયા ઉત્સેચકના ત્રણ અણુઓ હતા એક જ ખાલી છે જે પ્રક્રિયાક સાથે જોડાય છે આ બે અવરોધક સાથે જોડાય અને આ અવરોધક એવા હોય કે પાછા નીપજમાંય કન્વર્ટ ન થતા એમનેમ આ ઉત્સેચકનું સક્રિય સ્થાન જોડીને પડારી અને એટલે આપણી પ્રક્રિયા છે ધીમી થઈ જાય મંદ થઈ જાય અને ઉત્સેચકની ક્રિયાશીલતા સામાન્ય રીતે ઘટી પડે છે કારણ કે ઉત્સેચકના સક્રિય સ્થાનોમાં આવા અવરોધકો જોડાઈ ગયા અહીંયા સરસ મજાનું આપણને એક ઉદાહરણ આપ્યું છે કે સક્સેનિક ડિહાઇડ્રોજીનેઝ એ મેલોનેટ દ્વારા અવરોધ થાય છે જે સંરચનામાં પ્રક્રિયાર્થી સક્સિનેટ સાથે વધુ સમાનતા દર્શાવે હું તમને એક સિમ્પલ આ સમજાવી દઉં આ સક્સિનેટ ડી હાઈડ્રોજીને જ અહીંયા સક્સિનિક એસિડ છે અથવા તો આને સક્સિનેટ આપણે કહીએ આ બંધારણ આવું હોય સીએચ ટુ સીએચ ટુ સીડબલ હોય આ સક્સિનિક અને અહીંયા એફએ ડી હવે સક્સિનેટ ડી હાઈડ્રોજીનેજ આ સક્સિનિક અથવા સક્સીનેટ ડી હાઈડ્રોજીનેજ આ ઉત્સેચક છે આ ઉત્સેચક આની સાથે જોડાય સક્સેનિક એસિડ સાથે અને એ આમાં રૂપાંતરિત કરે આ સી ડબલ ઓ માઇનસ સી એચ ડબલ બોન્ડ સી એચ સી ડબલ ઓ માઇનસ આ ફ્યુમરિક એસિડ અને આ એફએડી છે એને બે હાઇડ્રોજન આપી દે ને એ બે સ્વીકારી લે છે એટલે એનું રિડક્શન થાય ને એફેડી એચ ટુ થાય આ સામાન્ય રીતે સક્સેનિક ડી હાઇડ્રોજન એ સક્સેનિક એસિડ અથવા તો સક્સિનેટ સાથે જોડાય અને આ પ્રક્રિયા આમ કરાવે છે રેગ્યુલર હવે આ સક્સિનિક ડિહાઈડ્રોજીનેઝ સક્સિનિક એસિડ સાથે જોડાય અને એનું પ્રક્રિયાથી ખરેખર આ છે અને આ પ્રક્રિયાથી ઉત્સેચક સક્સિને ડી પણ મેલોનેટ મેલોનેટનું બંધારણ જો આવું છે તો આ મેલોનેટ છે એ મેલોનેટ આ પણ ઘણી વખત ગાણી એવી કરે છે કે આ મેલોનેટ આ શક્સિને ડીહાઇડ્રોજીનેજ ના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય આની આની સાથે જોડાઈ જાય અને પછી આમાં બે સીએચ ટુ જૂથ નથી એટલે આનું ડીહાઈડ્રોજીનેશન કરી નથી શકતું અને એટલે આટલા ડીહાઈડ્રોજીનેજ ના અણુને બ્લોક કરીને બેસી જાય અને એટલે આ જે જેટલા ઉત્સેચક આની આજે જોડાઈ ગયા એટલા સ્ટોપ થઈ ગયા બ્લોક થઈ ગયા એટલે એટલા ઉત્સેચકીય અણુ ઘટે એટલે આ પ્રક્રિયા ધીમી પડતી જાય ધીમી પડતી જાય સમજાણું તો આમ સક્સેની ડી હાઇડ્રોજન એજ ઉત્સેચક છે એ ઉત્સેચકનું મેલોનેટ દ્વારા સામાન્ય રીતે અવરોધન થાય છે કારણ કે મેલોનેટની રચના આ સક્સિનેટ અથવા સક્સિનિક એસિડ પ્રક્રિયાથી જેવી જ હોય છે ખાલી અહીંયા એટલો ફેર છે જો અહીંયા અને પરિણામે પ્રક્રિયાનો દર ધીમો થઈ જાય આ પ્રતિસ્પર્ધી પ્રકારના અવરોધકો છે તો આવા અવરોધકો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે બેક્ટેરિયાની અંદર

કે એ દવા છે એ પેરાબેન્જોઈક એસિડનું પ્રતિસ્પર્ધી તરીકે કામ કરે એટલે દવા છે ઉત્સેચક ઉત્સેચક સાથે સાથે જાય અને એસિડ જોડાઈ ન શકે પરિણામે ફોલિક એસિડનું નિર્માણ ન થાય એટલે પેરાબેન્જોઈક એસિડમાંથી જે ફોલિક એસિડના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચક હતો એ પેરાબેન્જોઈક એસિડ સાથે જોડાવાને બદલે એને કોણે બ્લોક કરી દીધો આપણે એવી ચોક્કસ બનાવેલી એન્ટીબાયોટિક દવાઓ અને આ રીતે બેક્ટેરિયાનું રોગકારકોને નિયંત્રિત કરવામાં આવે છે એની ગુણન અથવા એની સંખ્યાને અટકાવવામાં આવે છે હવે આપણે અત્યારે પ્રતિસ્પર્ધી અવરોધકની વાત કરીએ પ્રતિસ્પર્ધી અવરોધક પણ હોય પણ એક વાત આપણે ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજી લઈએ દાખલા તરીકે કોઈ પણ ઉત્સેચક છે તો ઉત્સેચકના આપણે બે પ્રકાર પાડી શકશું એક પ્રતિસ્પર્ધી અવરોધક ઇન્હિબિટરની વાત કરીએ છીએ આપણે સોરી તો આ અવરોધકના બે પ્રકાર પાડી શકશું એક પ્રતિસ્પર્ધી અવરોધક અને બિન પ્રતિસ્પર્ધી અવરોધક આ બે પ્રકારના અવરોધ પ્રતિસ્પર્ધી અવરોધકની વાત કરી કે જે સામાન્ય રીતે ઉત્સેચક છે એ ઉત્સેચક એનું જે સક્રિય સ્થાન છે એ સક્રિય સ્થાન સાથે જ આ અવરોધક જોડાય છે શું કરવાની એની સાથે જોડાય છે કારણ કે અવરોધક છે એ પ્રક્રિયાથીને મળતું આવે છે અને એટલે આ આવી સ્થિતિની અંદર આ ઉત્સેચક છે ઉત્સેચકને બ્લોક કરી દે છે અને માટે પ્રક્રિયાનો દર ધીમો થાય છે એટલે એક વસ્તુ સમજી લ્યો પ્રતિસ્પર્ધી અવરોધકો એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય અને ઉત્સેચકના ફ્રી અણુઓ છે જે મુક્ત અણુઓ હતા એને બ્લોક કરી દે છે અને પરિણામે પ્રક્રિયાનો દર ધીમો થાય પણ આ પ્રતિસ્પર્ધી અવરોધકોને દૂર કરવા હોય તો જો હું પ્રક્રિયકની સાંદ્રતા આ સબસ્ટેટની સાંદ્રતા વધારતો જાઉં આના અણુઓની માત્રા વધતી જાય આના અણુઓની માત્રા વધતી જાય અને જેમ આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જઈએ એમ પ્રતિસ્પર્ધી અવરોધક છે એની અસર ઓછી થતી જાય અને ફરી પાછો પ્રક્રિયાનો વેગ વધતો એમ ઉત્સેચકના અણુઓને વધુ ઓપ્શન સાથે માટે મળે અને પ્રક્રિયાનો દર વધે સમજમાં આવે છે એટલે કોઈ પણ પ્રતિસ્પર્ધી અવરોધક હોય તો પ્રક્રિયાના દરમાં શું ફેરફાર થાય માનો કે એક સામાન્ય રીતે પ્રક્રિયાનો દર આ રીતે ચાલતો હોય અને અહીંયા મેક્સ તમને મળતો હોય હવે પ્રક્રિયાની પ્રક્રિયાની સાંદ્રતા તમે જેમ જેમ વધારશો એમ પ્રતિસ્પર્ધી અવરોધક છે એની અસર ઓછી થતી જશે શું કરવાને પ્રક્રિયકોની માત્રા વધે છે એટલે એના દ્વારા બનતો ગ્રાફ કે પ્રતિસ્પર્ધી અવરોધક હોય તો તો ગ્રાફ તમને આવો મળશે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધશે ને જો શરૂઆતમાં ધીમું થશે પ્રક્રિયાનો દર ઘણો ધીમો થશે ધીમો થશે ધીમો થશે પણ એક સમય અહીંયા પહોંચી જશે મહત્તમ સુધી એટલે એનો કેમ છે ને જો સામાન્ય પ્રક્રિયાનો માનો કે કે એમ અહીંયા આવતો હોય ને તો પ્રતિસ્પર્ધી અવરોધકને લઈને કે અવરોધક જ્યારે કોઈ પણ ઉત્સેચક સાથે તરીકે પ્રતિસ્પર્ધી અવરોધકની હાજરી છે ત્યારે પ્રતિસ્પર્ધક અવરોધકની હાજરી હોય ત્યારે એ મેક્સિમમ પ્રક્રિયાના દર સુધી પહોંચશે તો ખરા પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો પણ એનો કેમ અચળાંક એ થોડો વધારે મળશે સામાન્ય રીતે જ્યારે પ્રક્રિયા થતી હોય તેના કરતાં કેમનું મૂલ્ય વધે પણ મહત્તમ દર સુધી પહોંચે પહોંચે ને પહોંચે કારણ કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જશું એમ પ્રતિસ્પર્ધી અવરોધક ખુલ્લો થઈને પ્રક્રિયા વધુને વધુ જોડાશે અને વધુને વધુ ઉત્સેજકો એની સાથે જોડાતા જશે એટલે આ અવરોધકો છે એની અસર ઓછી થતી જશે અને એક સમય એવો આવી જશે કે પ્રક્રિયકની ખૂબ જ વધારે સાંદ્રતા વધારવાથી પ્રક્રિયાનો મહત્તમ દર તમને પ્રાપ્ત થશે એટલે પ્રતિસ્પર્ધી અવરોધકની હાજરીમાં પ્રક્રિયા મહત્તમ દરે પહોંચે છે પણ પ્રતિસ્પર્ધી અવરોધકની હાજરીમાં કેમ થોડો વધારે મળે છે સામાન્ય પ્રક્રિયા ઓકે અને પ્રતિસ્પર્ધી અવરોધકની અંદર ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે અવરોધક જોડાઈ જાય છે બિન પ્રતિસ્પર્ધી અવરોધક જો આ ઉત્સેચકો છે ઉત્સેચકોની અંદર એક ક્રિયાશીલ સ્થાન સિવાય બીજા પણ સ્થાન આવેલા હોય જેને એલોસ્ટેરિક સ્થાન કહેવામાં આવે છે બીજું સ્થાન હોય સ્થાન આ ઉત્સેચક છે એ ઉત્સેચકના અન્ય સ્થાન સાથે ઉત્સેચકના જે બીજા સ્થાન છે એની સાથે કોઈ રસાયણ આવીને અહીંયા જોડાઈ જાય છે કોઈ ઘટક કોઈ રસાયણ છે એ રસાયણ અહીંયા જોડાઈ જાય છે આની સાથે જોડાઈ જાય છે અને પરિણામે આ ઉત્સેચક છે એ ઉત્સેચક એ પ્રક્રિયાથી સાથે સરખી રીતે જોડાઈ શકતું નથી કારણ કે ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે એમાં ફેરફાર થાય પ્રક્રિયાથી સાથે હવે આ ઉત્સેચક છે એ ઉત્સેચક જોડાઈ શકતું નથી અને આની સાથે એ જોડાણ નથી કરી શકતું અથવા તો ઉત્સેચક પ્રક્રિયાથી સાથે જોડાઈ ગયું છે તો નિપજમાં ફેરવાઈ શકતું નથી ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે કારણ કે એના કોઈ અન્ય સ્થાન સાથે બીજું રસાયણ જોડાઈ જાય છે અને પરિણામે એ આ એલોસ્ટેરિક સ્થાન કહેવાય એલોસ્ટેરિક સ્થાન સાથે અન્ય ઘટક જોડાઈ જવાથી આ પ્રક્રિયાથી એના સક્રિય સ્થાન સાથે જોડાઈ શકતું નથી અથવા તો પ્રક્રિયાથી જોડાઈ ગયું હોય તો ઉત્સેચક છે એ પ્રક્રિયાથી નિપજમાં ફેરવી શકતું નથી અને પ્રક્રિયાને એમને મુક્ત કરે સમજાય છે વસ્તુ પણ અહીંયા પ્રક્રિયાર્થી અને અન્ય રસાયણ એટલે કે જે અવરોધક છે એની વચ્ચે કોમ્પિટિશન નથી એટલે એને બિન પ્રતિસ્પર્ધી અહીંયા જે કોઈ પણ વિશિષ્ટ રસાયણ એટલે આ અવરોધક થયું પણ આ પ્રક્રિયાર્થી સાથે સમાન રચના નથી કે બે સક્રિય સ્થાને જોડાતા નથી એટલે એના સાથે સ્પર્ધા નથી થતી એટલે એને બિન પ્રતિસ્પર્ધી અવરોધક કહેવામાં આવે છે હવે જો બિન પ્રતિસ્પર્ધી અવરોધક છે એ બે પ્રકારના હોય એના બે પ્રકાર કયા કયા છે એક પ્રતિવર્તી અને એક અપ્રતિવર્તી પ્રતિવર્તી અવરોધક કોને કહેવાય કે હમણાં જે આપણે વાત કરી કે ઉત્સેચક છે ઉત્સેચકના એક અન્ય એલોસ્ટેરિક સ્થાન સાથે કોઈ રસાયણ અહીંયા જોડાઈ જાય છે આ અવરોધક બિન પ્રતિસ્પર્ધી છે પણ આ અવરોધક જોડાવાથી ક્રિયાશીલ સ્થાન છે એમાં ફેરફાર થાય અને પરિણામે ત્યાં પ્રક્રિયક જોડાઈ શકતું નથી અને પ્રક્રિયા નથી થતી પણ અમુક સમય પૂરતું આ આ જે અવરોધક છે એ જોડાય છે અને ફરી પાછું યોગ્ય સ્થિતિઓનું નિર્માણ થતા રસાયણ મુક્ત થઈ જાય ભાગ ખુલ્લો થઈ જાય અને ફરી આ પ્રક્રિયક છે એ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈને પ્રક્રિયા કરી શકે છે આ પ્રતિવર્તી છે અને પ્રક્રિયકને નિપજમાં ફેરવી શકે છે આવા પ્રકારના પ્રતિવર્તી અવરોધક તરીકે ઘણી વખત પ્રક્રિયકની નિપજ જ આ પ્રકારનું કામ કરે છે શું કરવાને કે જ્યારે પ્રક્રિયાથી નિપજમાં ફેરવાય છે અને નિપજ પૂરતા પ્રમાણમાં બની ગઈ તો એની નિપજ જ એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાઈ જાય અને ઉત્સેચક છે એના સક્રિય સ્થાનમાં બદલાવ કરે એટલે પ્રક્રિયકને ન જોડાવા દઈએ અને એટલે પ્રક્રિયા સ્ટોપ થઈ જાય જ વળી પાછી નિપજની માત્રા ઘટે એટલે આ નિપજ એલોસ્ટેરિક સ્થાનથી ખુલ્લું થાય અને એટલે ફરી પાછું આ પ્રક્રિયક છે એટલે સોરી ઉત્સેચક છે એનું સક્રિય સ્થાન ખુલ્લું થાય એટલે કે સક્રિય સ્થાન પ્રક્રિયક સાથે જોડાવા માટે રેડી થાય પાછી પ્રક્રિયા થાય અને નિપજમાં ફેરવાય નિપજની સાંદ્રતા વધી જાય એટલે વળી એ અહીંયા જોડાય જાય તો આવી એ પ્રક્રિયાની નિપજ જ એક પ્રતિવર્તી અવરોધક તરીકે વર્તે છે જો પ્રતિવર્તી ઉત્સેચકનું ઉદાહરણ આપણે જોઈએ તો મસ્ત ઉદાહરણ છે હેક્ઝોકાઇનેસ

એક પ્રતિવર્તી પ્રકારનું અવરોધક તરીકે એટલે આ નિપજ જ અહીંયા અવરોધક તરીકે કામ કરે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે વળી એટીપીની સાંદ્રતા ઘટશે એટલે એ ત્યાંથી છૂટું થશે એટલે એટીપી નિપજ તરીકે એ હતી જે અવરોધક તરીકે કામ કરતું હતું એ મુક્ત થાય અને ફરી પાછું આનું ક્રિયાશીલ સ્થાન સક્રિય થાય આ જે ઘટકો હતા એની સાથે પ્રક્રિયા કરીને પાછું એટીપીનું નિર્માણ કરશે તો આવી રીતે ફોસ્ફો જેવા ઉત્સેચક છે એમાં ઘણી વખત આ જ ઘટક ખાસ કરીને ફ્રોક્ટો ફોસ્ફો કાયનેજ જેવા ઉત્સેચકો પ્રતિવર્તી પ્રકારનું બંધારણ અને એ જટિલ પ્રક્રિયા છે એની વાત જે તે પછી આપણને ખ્યાલ આવી જશે અત્યારે એમાં વધારે અપ્રતિવર્તી પ્રક્રિયા અપ્રતિવર્તિ પ્રક્રિયાની અંદર શું થશે તો કે ભાઈ અહીંયા સામાન્ય રીતે ઉત્સેચક છે ઉત્સેચક સાથે કોઈ આ એનું એલોસ્ટેરિક સ્થાન છે આ એનું સક્રિય સ્થાન છે પણ એલોસ્ટેરિક સ્થાન સાથે કોઈ વિશિષ્ટ રસાયણ જોડાઈ ગયું તો આ રસાયણ હવે મુક્ત થતું નથી અને એટલે અહીંયા પ્રક્રિયક છે એ પ્રક્રિયક હવે જોડાઈ શકતું નથી આ ઉત્સેચક સાથે આ પ્રક્રિયક હવે અહીંયા ક્યારેય ક્રિયાશીલ સ્થાન સાથે જોડાતું નથી કારણ કે અહીંયા આવું વિશિષ્ટ રસાયણ અથવા સંયોજન જોડાઈ ગયું છે કે જે પ્રક્રિયાર્થીને આની સાથે જોડાવા દેતું નથી અને આવું સામાન્ય રીતે આપણા શ્વસન માટે સંકળાયેલા સાયટોક્રોમ ઓક્સિડેઝ જેવા ઉત્સેચકો છે એમાં જો કેટલાક ઝેરી અને વિષારી દ્રવ્યો એવી દવાઓ અથવા ઘટકો એવા જંતુનાશકો પણ હોઈ શકે અથવા તો આવા જે સાયનાઇડ છે આ સાયનાઇડ જેવા ઘટકો આવા ઝેરી અને વિસારી દ્રવ્ય આપણા કણાપ સૂત્રની અંદર સાયટોક્રોમ ઓક્સિડેજ જેવા ઉત્સેચક સાથે જોડાઈ જાય એટલે એક વાત પૂરી થઈ ગઈ જોડાઈ ગયા પછી એનું સક્રિય સ્થાન કાયમી માટે પ્રક્રિયાર્થી સાથે જોડાઈ શકતું નથી અને એટલે આવા ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય અને એટલે આનું પ્રમાણ જો વધી જાય તો ઉત્સેચકો કાર્ય કરતા બંધ થઈ જાય અને માણસનું મૃત્યુ પણ થઈ શકે આ અપ્રતિવર્તી પ્રકારનું બિન પ્રતિસ્પર્ધી અવરોધકની વાત કરી એટલે ઉત્સેચકો અવરોધકો બે પ્રકારના હોઈ શકે પ્રતિસ્પર્ધી અને બિન પ્રતિસ્પર્ધી બિન પ્રતિસ્પર્ધીમાં પાછા તમે બે પ્રકાર પાડી શકો પ્રતિવર્તિ અને અપ્રતિવર્તિ પણ બિન પ્રતિસ્પર્ધી અવરોધક જોડાય અને પછી તમે જો ગ્રાફ દોરવા બેસો તો એ ગ્રાફ કેવો મળે તમને એક બાજુ તમે પ્રક્રિયકની સાંદ્રતા લ્યો છો અને બીજી બાજુ પ્રક્રિયાનો વેગ લ્યો છો તો ગ્રાફ કેવો મળે જો સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા થતી હોય તો આપણે જોઈ ગયા એ પ્રમાણે આમ ગ્રાફ મળે પણ અહીંયા બિન પ્રતિસ્પર્ધી અવરોધક જોડાય છે એટલે કેટલાક સામાન્ય રીતે ઉત્સેચકો હંમેશા એની સાથે જોડાયેલા રહેશે અહીંયા ક્યારે પ્રક્રિયાનો વેગ મહત્તમ સુધી નહીં પહોંચે બિન પ્રતિસ્પર્ધીની અંદર આવું થતું જોવા મળશે કેમ અચળાંકમાં બહુ ફેર નહીં પડે કેમ અચળાંકમાં બહુ વેરીએશન નહીં આવે એ સમાન આવશે કદાચ અહીંયા આનો આ અડધો છે તો અહીંયા આનો જ અડધો છે એ કેમ અચળાંક બે સરખા આવશે પણ પ્રક્રિયાનો વેગ મહત્તમ નહીં પહોંચે કારણ કે અહીં પ્રક્રિયાની સાંદ્રતા વધારો તો પણ છે રસાયણથી મુક્ત થઈ શકે નથી અને એટલે બિન બિન પ્રતિસ્પર્ધીમાં અવરોધકમાં પ્રતિસ્પર્ધી હાજરી હશે ત્યારે આ પ્રક્રિયાનો વેગ મહત્તમ દરે નહીં પહોંચી શકે વી મેક્સ સુધી નહીં થઈ શકે હા વી મેક્સ વન હાફ કદાચ સમાન હોઈ શકે પણ કેમ અચણા સમાન હોઈ શકે પણ પ્રક્રિયાનો દર મહત્તમ દરે પહોંચશે નહીં બિન પ્રતિસ્પર્ધી

તો ફરી પાછા નેક્સ્ટ વિડિયોની અંદર મળશું ત્યાં સુધી બાય બાય સૌને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ